नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे वात करवानी छे धोरण 10 मां विषय गणित प्रकरण नंबर 9 त्रिकोणमितिना उपयोगो विषे। ओके, लास्ट लेक्चर मां आपणे जोता हता स्वाध्याय 9.1 जेमां लगभग आपणे दाखला क्रमांक 6 सुधी कम्प्लीट करी नाखेलुं, बराबर। आजे तेनाथी थोडुंक आगळ एटले के दाखला क्रमांक 7 थी शरूआत करशुं। विद्यार्थी मित्रों, घणा विद्यार्थीओने घणा बधा प्रश्नो थाता होय के थोडुंक अघरुं लागे प्रकरण, बराबर। मैं तमने पहला कीधेलू छे के आ प्रकरण जो खरेखर शीखवू होय तो प्रकरण 8 आवडवू जरूरी छे। प्रकरण 8 आवडे तो आ प्रकरण आवडे, अथवा बे स्टेप छे आ प्रकरण माटेना। त्रिकोणमितीय गुणोत्तरना 6 सूत्र साइन थीटा कोस थीटा टेन थीटा कोट थीटा सेक थीटा कोसेक थीटा ए 6 सूत्र अने कोष्टक, आ बे वस्तु आवडे तो आ दाखलाओ आवडे। त्यार पछी आगळ जोईए तो त्रिकोणमितीय गुणोत्तरना 6 सूत्र अने कोष्टक आवडी गयुं होय पछी आ दाखलो कई रीते शीखो, तो खास करीने रकम समझवी अने रकम समझीने तेना परथी आकृति कई रीते बनावी ते खूब महत्वनुं छे। हुं व्यवस्थित रीते तमने स्टेप बाय स्टेप आखी रकम समझावुं छुं अने रकम उपरथी कई रीते आकृति बनावी ए पण समझावुं छुं, बराबर। एटले खास ज्यारे पण हुं कोई पण रकममां कोई विषय माहिती आपतो क्या कई रीते बनावू कई रीते दोरू क्या कयुं माप मूकू त्यारे 100% ध्यान राखजो, बराबर छे। खास करीने આવા પ્રશ્નો છે એમાં આકૃતિ દોરવાનું ખૂબ જ વધારે મહત્વ હોય। આકૃતિ દોરતા આવડી જાય પછી તમને કઈક આઈડિયા આવે કે દાખલો આગળ કઈ રીતે ગણવો। જ્યાં સુધી તમને આકૃતિ જ ખબર ન પડે, રકમ ઉપરથી આકૃતિ બનાવતા જ ન આવડે, ત્યાં સુધી આ પ્રકારના દાખલા છે તમને થોડાક અઘરા લાગે, બરાબર। ચલો દાખલા ક્રમાંક 7 અને આના પછીનો એક છે દાખલા ક્રમાંક 8, બરાબર। એ બંને છે કે થોડોક ચેન્જ કરીને તે દાખલા લખેલા છે, બરાબર, પણ મેથડ સરખી હશે, આકૃતિ પણ સેમ હશે એવી દેખાશે। ચાલો તો 7મા દાખલામાં ધ્યાન આપશો તો 8મો દાખલો તાત્કાલિક ઝડપથી તમને આવડી જશે। પહેલા હું તમને રકમ સમજાવું। જમીન પર આવેલ એક બિંદુથી, જમીન પર એક બિંદુ આવેલો છે, કાંઈ નહીં કરવાનું, સ્ટેપ બાય સ્ટેપ ચાલતા જાઓ। જમીન પર આવેલ એક બિંદુથી, ચાલો એક જમીન છે એના પર હું અહીંયા એક બિંદુ લઈ લઉં ઉદાહરણ તરીકે, બરાબર। આ શું કર્યું મેં, જમીન પર આવેલું એક બિંદુ, સમજાઈ ગયું। ત્યારબાદ બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની, આ બિંદુથી 20 મીટર ઊંચાઈએ, ચાલો અહીંથી સીધા વયા જઈએ 20 મીટર, ક્યાં વયા જઈએ 20 મીટર ઊંચી, જમીનના એક બિંદુથી 20 મીટર ઊંચાઈએ ઊંચી ઇમારતની ટોચ, એટલે આ ઇમારતની ટોચ થઈ ગઈ, આ ઇમારત કહેવાય, તો ઇમારત હોય તો તેના પર ઇમારતની ટોચ આવે, ઇમારતની ટોચ પર, આ ઇમારત હતી એની ટોચ પર, એટલે ટોચની ઉપર, ટોચ પર રહેલ એક સંચાર ટાવર, આપણે નેટવર્કના ટાવર આવે છે, બરાબર, અમુક સિટીઓમાં ટાવર છે તે કોઈ ગ્રાઉન્ડેડ ન હોય પણ કોઈક આપણે કહીએ આપણી ભાષામાં તો અગાસી પર ગોઠવેલા હોય, કોઈક બિલ્ડિંગ હોય ઇમારત હોય એની અગાસી પર ટાવર મૂકેલા હોય, તો આની ટોચ ઉપર એક સંચાર ટાવરના તળિયા, હવે ઇમારત હોય ઇમારત એની પર ટાવર મૂક્યો તો ટાવરનું તળિયું છે નીચેનો ભાગ એ ક્યાં હોય, તો ઇમારતની અગાસી પર, એટલે કે ઇમારતની ટોચ પર હોય એમ કહી શકાય આપણી ભાષામાં। તો ચાલો આકૃતિ થોડીક ચેન્જ કરીને, કારણ કે આપણે ટાવર દોરવો છે અહીંયા સમાશે નહીં, તો પહેલાં હું અહીંયા ઇમારત બનાવી નાખું, ઇમારતનું માપ કહી દીધું છે 20 મીટર, ઓકે, આ ઇમારત થઈ ગઈ। ઇમારતથી આપણે આગળ જોયું તો એમ કીધું કે ભાઈ ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવર, કે ટોચ ઉપર એક સંચાર ટાવર રહેલો છે આ રીતે, ચાલો આને કહી દઈએ આપણે સંચાર ટાવર, સંચાર ટાવર એટલે નેટવર્કના ટાવર જે ત્યાં આવતા હોય તેને સંચાર ટાવર કહેવાય। આ ટાવરનું તળિયું કયું થયું, તો આ તળિયું થયું, ટાવરનું તળિયું એ ઇમારતની ટોચ બને અને ટાવરની ટોચ અહીંયા આવી જાય, ખાસ આ શબ્દ પકડવાનો છે, ટાવર તળિયું, ટાવર કોનું, કોનું તળિયું ને કોનો ટોચ, બરાબર। જો ટાવરનું તળિયું પૂછે તો એ બીજી ભાષામાં શું કહી શકાય, ઇમારતની ટોચ કહી શકાય, કારણ કે ટાવરનું તળિયું અને ઇમારતની ટોચ બંને અહીંયા ભેગા થાય છે, ક્લિયર થયું એટલું। ચાલો આપણે આગળ રકમ જોઈએ, પહેલે શરૂઆત કરી દઉં ફરીથી, જમીન પર આવેલ એક બિંદુથી, આ જમીન પર આવેલ એક બિંદુથી
एक 20 मीटर ऊंची इमारत, आ 20 मीटर ऊंची इमारत थई गई, तेनी टोच पर रहेल एक संचार टावर, ई इमारत नी टोच पर रहेल एक संचार टावर, टावर ना तळिया, आ टावर नु तळियो अहीं पहोंच्यो बरा, अहीं सुधी रकम अने आपणे अहीं सुधी पहोंच्यो आकृति में। त्यारबाद आगळ अने टोचना टावर ना तळिया अने टावर नी टोचना उच्छेद कोण नो माप, उच्छेद कोण नो माप अनुक्रमे 45 अंश अने 60 अंश छे। तो हवे केम आकृति दोरवी, कोई वस्तु नो खूणो 45 अने 60 केवी रीते बने, कोईक निरीक्षण बिंदु होय, कोईक निरीक्षण बिंदु होय त्यारे खूणाओ उत्पन्न थाय। दाखला तरीके अहींया कोईक निरीक्षण बिंदु होय अने अहींथी आ रीतनाम जोतु होय तो अहींया खूणो उत्पन्न थाय, ख्याल पड्यो? અને અહીંયાથી આ ટોચ ઉપર જોતા હોય તો અહીંયા આ રીતના દોરે તો અહીંયા એક બીજો ખૂણો ઉત્પન્ન થાય। ઓકે, આ ટપકાવાળી લાઈન જોડી દઈએ તો આ રીતના જોઈન્ટિંગ થાય, તમારે સ્કેલનો યુઝ કરવાનો બરાબર। હવે જો ફરીથી તમને સમજાવું ક્યાં કયું માપ લેવાનું, કેવી રીતે લેવાનું, ક્યાં શું કીધેલું જો, કે અહીંયાથી જોજો, ટાવરના તળિયા અને ટોચના, પેલા ટાવર નું તળિયું શબ્દ આવ્યું પછી ટોચ શબ્દ, ટાવર નું તળિયું અહીંયા, ટાવર ના તળિયા અને ટાવર ની ટોચ, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ના, ટોચના ઉચ્છેદ કોણ નું માપ, પેલા શબ્દ આવ્યો તળિયા એટલે તળિયા નું ઉચ્છેદ કોણ નું માપ 45 અંશ। ચાલો અહીંયા લખીએ, અહીંયા જો નાનો ખૂણો બનાવ્યો એટલે અહીંયા 45 અંશ, પછી બીજો શબ્દ આવ્યો ટોચ, અહીંયા ટોચ તો આ મોટો ખૂણો, પેલા 45 અને પછી 60, તો પછી 60 અંશ લખી શકાય, ક્લિયર? આ નિરીક્ષણ બિંદુ થઈ ગયું કહેવાય, શું થઈ ગયું કહેવાય? નિરીક્ષણ બિંદુ, નિરીક્ષણ બિંદુ હોય ને તો જ ખૂણા ઉત્પન્ન થાય, નકર ન થાય, ક્લિયર? કે ટાવરના તળિયાનું માપ ત્યારે ખૂણો 45 અંશ થાય અને ટોચ તરફ જોઈએ તો ખૂણાનું માપ કેટલું થાય? 60 અંશ થાય। તો ટાવરની ઊંચાઈ શોધો, તો આ ટાવર ક્યાં છે? આ ટાવર છે, આ તો ઇમારત થઈ ગઈ, તો આપણે ટાવરની ઊંચાઈ મેળવવાની છે। દાખલા તરીકે હું નામ આપી દઉં એ બી, ટાવરનું નામ આપી દીધું એ બી, ઇમારતનું નામ બી થી સી, અને આ નિરીક્ષણ બિંદુ છે અહીંયા ડી નામ આપી દઉં, શું નામ આપી દઉં? ડી, ક્લિયર? તમે ગમે તે નામ આપી શકો, એ બી સી ડી પી ક્યુ આર એ જે આપવું હોય તે આપી શકો, એનો કોઈ નિયમ નથી। મેં મારી રીતે એ બી ટાવરની ઊંચાઈ કહી દીધી, બી સી ઇમારતની ઊંચાઈ લઈ લીધી અને નિરીક્ષણ બિંદુને ડી આપી દીધી। હવે એવું લાગે કે તમને હવે આકૃતિ દોરતા આવડી ગયા છે, બરાબર છે? રકમ પરથી હવે આપણે આ માપ મેળવવું છે, ટાવરની ઊંચાઈ તો કઈ રીતે મેળવવું, એના માટે પહેલા આપણે આકૃતિ જોવાની અને આકૃતિ જોઈને એક વિચાર કરવાનો કે આકૃતિમાં એક ત્રિકોણ બને છે કે બે ત્રિકોણ। ચાલો જો અહીંયા ધ્યાન આપજો, હું તમને સમજાવું। બી ડી સી કેટલો એક ત્રિકોણ થયો, અથવા બી સી ડી પણ બોલી શકો એક ત્રિકોણ, બીજો એક ત્રિકોણ એ સી ડી બન્યો, કુલ કેટલા ત્રિકોણ બન્યા? બે ત્રિકોણ। બે ત્રિકોણનો ઉપયોગ આવશે તે ગમે તે દાખલામાં તમને બે ત્રિકોણ દેખાય એટલે બે ત્રિકોણનો ઉપયોગ 100 એ 100% આવશે જ, પરંતુ પહેલા કયા ત્રિકોણનો ઉપયોગ કરવો એ મહત્વની વાત છે। પહેલા હું બી સી ડી ત્રિકોણનો ઉપયોગ કરું કે એ સી ડી ત્રિકોણનો ઉપયોગ કરું, તો તેના માટે બે ત્રિકોણ થઈ ગયા, એક ત્રિકોણની ત્રણ બાજુ અને બીજા ત્રિકોણની ત્રણ બાજુ, તો આ 6 બાજુમાંથી કોઈ બાજુનું માપ આપેલું છે રકમમાં? જોઈએ રકમમાં, જો 20 મીટર અહીંયા માપ આપેલું, એટલે કે ત્રિકોણ બી સી ડી માં એક બાજુનું માપ આપેલું છે, તો જે બાજુનું માપ આપેલું હોય તેવા ત્રિકોણનો પહેલા ઉપયોગ કરવાનો, ક્લિયર? હવે આકૃતિ ઉપરથી પહેલા હું ડિટેલ લખી નાખું, પછી કયા ત્રિકોણનો કેવી રીતે ઉપયોગ કરીને ગણતરી કરવી આગળ જોઈએ। ચાલો સૌ પ્રથમ ધારો કે ઇમારતની ઊંચાઈ આપણે શું નામ આપેલું છે? બી સી બરાબર 20 મીટર છે। પછી બીજું કે ટાવરની ઊંચાઈ મેળવવાની છે, પણ નામ આપણી પાસે છે એ બી છે, ક્લિયર? બે વસ્તુ ક્લિયર થઈ ગઈ। હવે અહીંયા જો આ ડી છે નિરીક્ષણ બિંદુ કહેવાય, શું કહેવાય? નિરીક્ષણ બિંદુ, બરાબર? અહીં લખી નાખું અને ડી
निरीक्षण बिंदु छे। पछी बे उच्छेद कोण बन्या, केटला बन्या बे, जो 45 ने 60, तो अहीं लखी शकाय के उच्छेद कोणो अथवा उच्छेद कोण बीडीसी खूणो बीडीसी बराबर, चलो बीडीसी केटलो छे 45 अंश अने खूणो एडीसी एडीसी 60 अंश मळे छे। ओके क्लियर। खास करीने पहेला डिटेल लखी नाखवानी, रकम परथी आकृति बनावी ने आकृति परथी आपणे डिटेल लखी नाखवानी। हवे आपणे मेन टॉपिक उपर વિચારવાનું કે બે ત્રિકોણમાંથી કયા ત્રિકોણનો ઉપયોગ કરો। તો મેં તમને સમજાવ્યું કે એક ત્રિકોણનો એક બાજુનું માપ આપેલું છે, જેનો માપ આપેલું હોય તેવા ત્રિકોણનો આપણે ઉપયોગ કરવાનો। ચાલો તો આપણે અહીંયા BDC અથવા BCD ત્રિકોણનો ઉપયોગ કરશું। ધ્યાન આપજો હવે કે અહીં ત્રિકોણ BCD માં કયો ત્રિકોણ BCD માં આ કાટખૂણો બને ખૂણો C, ખૂણો C કાટખૂણો છે। ચલો બીજી કઈ માહિતી આપેલી છે, તો BCD માટે એક BC નું માપ 20 મીટર આપેલું છે, BC બરાબર 20 મીટર। પછી બીજું કઈ, જો આ ખૂણો આપ્યો D 45 અંશ, ખૂણો D 45 અંશ આપેલ છે। જે ત્રિકોણ હતો એ ત્રિકોણની જે તે માહિતી આપણે રકમમાં દેખાતી હતી, આકૃતિમાં દેખાતી હતી, તે પહેલા મેં લખી નાખી। સી ખૂણો મને કાટખૂણો દેખાતો હતો, લખી નાખ્યો। બીસી નું માપ 20 મીટર દેખાતો હતો, લખી નાખ્યું। ખૂણો ડી, ભલે અહીંયા 45 માટે આપણે બીડીસી વાપરતા હોઈએ, પણ અત્યારે આ મોટો ત્રિકોણ ભૂલી જાઓ, નાના ત્રિકોણની વાત કરીએ તો આપણને ખાલી ડી પણ બોલી શકાય। ઓકે, એટલે ખૂણો ડી બરાબર 45 અંશ આપેલ છે। હવે આ કાટકોણ ત્રિકોણ છે તો એના માટે આપણે સૂત્ર વાપરી શકાય, બરાબર છે, ત્રિકોણમિતિના ગુણોત્તરનું। હવે 6 સૂત્રમાંથી કયું સૂત્ર વાપરવું, મારે આ માપ જોતું છે, આ માપ આપેલું છે, મને અહીંથી AC માપ મળી જાય તો એમાંથી આ BC કાઢી નાખું તો આ માપ મળી જાય। તો AC માપ આખું મેળવવું પડે પહેલા, તો AC માપ હું મેળવી લઉં પછી એમાંથી BC બાદ કરું તો મને AB મળે। પણ મારે AC મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકું, તો AC મેળવવા માટે મારી પાસે કાં તો કર્ણનું માપ હોવું જોઈએ કાં તો આ CD નું માપ હોવું જોઈએ। તો આપણે આનો ઉપયોગ કરીને, આ નાના ત્રિકોણનો ઉપયોગ કરીને CD નું માપ મેળવી શકાય, તો કે હા મેળવી શકાય। કઈ રીતે, જો આ 45 ખૂણાની આ સામેની બાજુ કહેવાય અને આ પાસેની બાજુ કહેવાય, સામેની બાજુ પાસેની બાજુ વાળા સૂત્રનો ઉપયોગ કરીને CD મેળવી શકાય। પછી મોટા ત્રિકોણનો ઉપયોગ કરશું, CD આપણી પાસે આવી જાય પછી આ AC આખું મળી જશે, અને AC મળી જાય પછી એમાંથી BC બાદ કરી નાખો એટલે તમને AB પ્રાપ્ત થઈ જાય। ક્લિયર। તો એનો મતલબ છે કે CD મેળવીએ પહેલા, તો CD મેળવવા માટે સામેની બાજુ અને પાસેની બાજુના સૂત્રનો ઉપયોગ કરીએ, ટેન વાળા સૂત્રનો, જેમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, હવે ખૂણો કયો છે અહીંયા BCD માં, D ખૂણો, ટેન D બરાબર સામેની બાજુ BC છેદમાં પાસેની બાજુ CD। ઓકે, ચાલો D ખૂણાનું માપ 45 આપ્યું છે, જો અહીંયા લખેલું છે મેં, તો ટેન 45 અંશ બરાબર BC કેટલું આપેલું છે, BC 20 મીટર છેદમાં CD આપેલું નથી, મેળવવાનું છે। અહીંયા ટેન 45 ની કિંમત થાય 1, કેટલી થાય 1, 20 ના છેદમાં CD અહીંયા ગુણાકારમાં આવે, 1 અરે ગુણા એટલે CD બરાબર આપણને મળે 20 મીટર। ચાલો મને CD મળ્યું અહીંયા 20 મીટર। વિદ્યાર્થી મિત્રો, હવે તમને એક વસ્તુ સમજાવું, ખાસ ધ્યાન આપજો, મારે ટાવરની ઊંચાઈ AB જોતી હતી, મેં મેળવી લીધું CD, કાંઈ કામનું હતું નહીં તોય CD હું કામ મેળવ્યું। મેં તમને સમજાવ્યું કે ભાઈ આપણે AB જો જોતું હોય તો AC નું માપ હોવું જોઈએ, અને AC નું માપ જોતું હોય તો CD નું માપ હોવું જોઈએ, એટલા માટે મેં CD મેળવ્યું। હવે CD પરથી આપણે AC મેળવી શકાય, કેવી રીતે, ત્રિકોણ ACD નો ઉપયોગ કરીને। ચાલો અહીંયા ધ્યાન આપજો, ત્રિકોણ ACD માં ખૂણો C 90 અંશ, પછી ખૂણો આ ACD માટે, હવે આ B વાળું ભૂલી જાઓ, મોટો ત્રિકોણ ACD માં આ ખૂણો D 60 અંશ કહેવાય, કયો કહેવાય, ખૂણો D 60 અંશ બરાબર, અને એક CD નું માપ આપ્યું, જો 20 CD 20 મીટર આપેલ છે। ક્લિયર।
હવે મોટા ત્રિકોણની વાત કરીએ ત્યારે નાનો ત્રિકોણ ભૂલી જવાનો. હવે આપણે અહીંયા મોટા ત્રિકોણ એટલે કે એસીડીના જે જે વેલ્યુ મને દેખાતી હતી, ખૂણા સીની, ખૂણા ડીની અને સીડીનું માપ, આ ત્રણ વેલ્યુ દેખાતી હતી તે લખી. હવે કયા સૂત્રનો ઉપયોગ કરું, સાઇન કોસ ટેન કોટ સેક કોસેકમાંથી? તો મારે એસી જોતું છે અને સીડી આપ્યું એટલે કે પાસેની બાજુ આપેલી છે ને સામેની બાજુ મેળવવાની છે, તો ટેન વાળું સૂત્ર વાપરી શકાય. તો અહીંયા આપણે ટેન ડી બરાબર સામેની બાજુ એટલે કે એસી, પાસેની બાજુ એટલે કે સીડી. ક્લિયર? વેલ્યુ મૂકીએ ટેન ડી, ડીની કિંમત હવે કેટલી થઈ ગઈ? 60 અંશ. એસીનું માપ મેળવવાનું છે, સીડીનું માપ 20 મીટર. ટેન 60 ની કિંમત મૂકીએ તો કેટલી થાય? ટેન 60 ની કિંમત 1/√3 વર્ગમૂળ 3 થાય. એસીના છેદમાં 20 અહીંયા ગુણાકારમાં આવે એટલે એસી બરાબર 20 વર્ગમૂળ 3 મીટર મળે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન આપજો. ફરીથી મારે આ માપ જોતું હતું તો આ નાના ત્રિકોણનો ઉપયોગ કરીને આ સીડી મેળવી લીધું, સીડીનો ઉપયોગ કરીને એસી મેળવી લીધું. હવે એસી આખો ભાગ આપણને મળી ગયો 20 વર્ગમૂળ 3, તો આખા ભાગમાંથી હું આ ભાગ બાદ કરી નાખું તો આ ભાગ મળી જાય. ક્લિયર? ચાલો તો લાસ્ટમાં હવે લખવાનું છે અહીંયા કે ટાવરની ઊંચાઈ છે શું, ટાવરની ઊંચાઈ તો કે એ બી છે, તો એ બી બરાબર આખું એસી માઇનસ બીસી. એસીમાંથી બીસી કાઢી નાખો, તમે આકૃતિમાં જોઈ શકો એસીમાંથી બીસી કટ કરી નાખો તો એ બી મળી જાય. એસી અને બીસીના માપ આપેલા, એસી બરાબર 20 વર્ગમૂળ 3 ઓછા બીસીનું માપ, અહીંયા બીસી છે બરાબર, તો બીસીનું માપ તો આપણને આપેલું હશે, આ આપેલું રહ્યું 20 મીટર બરાબર. જો અહીંયા લખી લીધું 20 મીટર. ચાલો આ બંનેમાંથી 20 કોમન નીકળી જાય, એમાંથી 20 સામાન્ય કાઢું તો અહીંયા શું વધે, વર્ગમૂળ 3 ઓછા આ 20 વ્યાગે તો 1 વધે મીટર. આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો, આનું સાદરૂપ આપવાની જરૂર છે નહીં. ક્લિયર? ટાવરની ઊંચાઈ કેટલી મળી? તો 20 કૌંસમાં વર્ગમૂળ 3 ઓછા 1 મીટર. સાદરૂપી લોકો આપી દેશે, આપણે આપવાની જરૂર નથી. લખી નાખો આમવાળી લીટી. આમ ટાવરની ઊંચાઈ 20 કૌંસમાં વર્ગમૂળ 3 ઓછા 1 મીટર મળે છે. દાખલા ક્રમાંક 7 આપણો પૂરો થઈ ગયો. ઓકે, તમને 100% સમજાઈ ગયો છે? કા ખાસ કરીને રકમ ઉપરથી આકૃતિ બનાવતા અને કોષ્ટકના માપ. ક્લિયર? ઓકે, જોઈ લો. હવે દાખલા ક્રમાંક 8 જોઈએ બરાબર. તો દાખલા ક્રમાંક 8 ની પહેલા આપણે રકમ જોઈ લઈએ. તો એક ઊંચી બેઠક, એક ઊંચી બેઠક છે. કેવી બેઠક છે તો આગળ જોઈએ. પર એક બેઠકની ઉપર, તો પહેલાં એક બેઠક બનાવું, ધારો કે આ રીતના એક બેઠક છે. ચાલો આપણે નામ આપી દઈએ બેઠક. ઓકે, એની પર એક બેઠકની ઉપર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. આ બેઠકની ઉપર એક પ્રતિમા ગોઠવેલી છે. કેટલી ઊંચાઈ છે પ્રતિમાની? તો કે 1.6 મીટર ઊંચી છે. આ પ્રતિમા થઈ ગઈ. ત્યારબાદ આગળ જોઈએ. જમીન પરના એક બિંદુએથી, જમીન પરના કોઈ એક બિંદુથી પ્રતિમાની ટોચનો ઉચ્છેદ કોણનું માપ, એટલે અહીંયા કોઈક બિંદુ હશે એમાં પ્રતિમાની ટોચ, એટલે આ થઈ ગઈ પ્રતિમા, એની ટોચ એટલે આ રીતે આમ. ચાલો અહીંયા બનાવી નાખો આ રીતે. પ્રતિમાના ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ, એટલે અહીંયા 60 અંશ ખૂણો બનાવે છે. અને બેઠક, અને બેઠકની ટોચના, આ બેઠક છે એની ટોચ એટલે એના ઉપરનો ભાગ નો ઉચ્છેદ કોણનું માપ 45 અંશ છે. એટલે કે અહીંથી આમણું માપ 45 અંશ છે. ક્લિયર? આ નિરીક્ષણ બિંદુ થઈ ગયું. નિરીક્ષણ બિંદુ નામ આપી દઈએ એ, બી, સી અને ડી. ઓકે, ખ્યાલ પડી ગયો? એક ઊંચી બેઠક હતી, બેઠકની ઊંચાઈનું માપ નથી આપ્યું, એ બેઠકની ઉપર એક પ્રતિમા આવેલી છે, પ્રતિમાનું માપ આપેલું 1.6 મીટર.
હવે પ્રતિમાની ટોચ જોઈ છે તો ખૂણો બને છે 60 નો, અને બેઠકની ટોચ એટલે કે પ્રતિમાનો નીચેનો ભાગ, બેઠકની ટોચ જોઈ છે તો ખૂણો બને છે 45 અંશ નો। તો બેઠકની ઊંચાઈ શોધો, બેઠકની ઊંચાઈ એટલે આ બેઠક છે એટલે કે BC મેળવવાનું છે બરાબર, અને સરળતા ખાતર તમે x મીટર એવું લઈ શકો એટલે BC બરાબર આપણે x મીટર લઈ લેશું બરાબર। તો એકદમ દાખલો સરળ થઈ જાય, જો કઈ રીતે કે અહીં આપણે વિચારીએ કે ધારો કે બેઠકની ઊંચાઈ, બેઠકની ઊંચાઈ BC બરાબર x મીટર લેતા, x મીટર લેતા બરાબર, પછી પ્રતિમાની ઊંચાઈ, પ્રતિમાની ઊંચાઈ, પ્રતિમાની ઊંચાઈ છે AB બરાબર 1.6 મીટર છે, ઉચ્છેદ કોણ 2 આપેલા છે, ઉચ્છેદ કોણ ખૂણો ADC બરાબર 60 અંશ, અને ખૂણો BDC 45 અંશ આપેલ છે। હવે આગળ દાખલો ગણવાનો, બે ત્રિકોણ આપેલા છે, તમે આકૃતિ જોઈ શકો, આના પહેલાના દાખલા ક્રમાંક 7 માં પણ આ જ પ્રકારની આકૃતિ બનતી હતી કે નાનો ત્રિકોણ અને એક મોટો ત્રિકોણ બરાબર। હવે અહીંયા ધ્યાન આપજો, જ્યારે પણ ખૂણો 45 આપ્યો હોય ને, કોઈ એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે આ રીતનો ત્રિકોણ છે ને 45 નો ખૂણો છે, અહીંયા માપ છે ABC, તો અહીંયા AB બરાબર BC થાય કે બે બાજુના માપ કેવો હોય સરખા થાય, તો આપણે આ 45 ખૂણોનો ઉપયોગ કરાય કારણ કે આ માપ અને આ માપ સરખું મળી જાય, પછી મોટા ત્રિકોણનો ઉપયોગ કરાય। તો એકદમ સરળ થઈ જાય, જો કઈ રીતે કે અહીં ત્રિકોણ BDC અથવા BCD, BCD માં ખૂણો C, ખૂણો C 90 અંશ, પછી ખૂણો D 45 અંશ, અને BC બરાબર x મીટર છે, BC બરાબર x મીટર છે બરાબર। ચાલો એનો ઉપયોગ કરીએ, તો આ સામેની બાજુ x મીટર આપી દીધું, CD આપ્યું નથી, સામેની બાજુ ને પાસેની બાજુ tan D બરાબર સામેની બાજુ BC અને પાસેની બાજુ CD, tan D, D ની કિંમત મૂકો એટલે કેટલું થાય છે D 45 અંશ રકમમાં આપેલો છે બરાબર। BC x મીટર અને CD મેળવવાનું, આની વેલ્યુ થાય 1 x ના છેદમાં CD, CD અહીંયા આવે તો x મીટર, ક્લિયર। મેં તમને પહેલા સમજાવ્યું કે 45 નો ખૂણો હોય ત્યારે આ જે માપ હોય એ જ આ માપ મળે, કેટલું મળ્યું CD x મીટર। હવે મોટા ત્રિકોણનો ઉપયોગ કરી નાખીએ બરાબર, ચાલો મોટો ત્રિકોણ કયો છે ADC, ત્રિકોણ ADC માટે અથવા તો ત્રિકોણ ADC માં ખૂણો C 90 અંશ, ખૂણો D 60 અંશ, પછી BC અને CD બે સમાન, BC અને CD બરાબર કેટલું આપેલું છે x મીટર છે। હવે આપણે આના માટે આ બાજુનું માપ x મીટર આપી દીધું, AC મેળવી લઈએ, તો અહીંયા કયો ઉપયોગ થશે સામેની બાજુ ને પાસેની બાજુ, એટલે D, tan D નો યુઝ થશે બરાબર, સામેની બાજુ AC, પાસેની બાજુ CD, tan D, D ની વેલ્યુ એમાં જો બદલાઈ ગઈ 60, તો tan 60, AC નું માપ કેટલું આપેલું છે AC, તો કે AB વત્તા BC, AB વત્તા BC ના છેદમાં CD કેટલું આપ્યું છે x, સાદરૂપ આપીએ tan 60 ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળ 3, સોરી વર્ગમૂળ 3 થાય ખાલી, tan 30 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3, પછી tan 45 એટલે 1, tan 60 એટલે 1 ના છેદમાં સોરી tan 60 એટલે વર્ગમૂળ 3 માત્ર ને માત્ર બરાબર। AB ની વેલ્યુ કઈ આપી છે તો કે જો 1.6 મીટર, અહીં 1.6 લખો, BC ની વેલ્યુ કઈ આપેલી છે તો કે x મીટર આપણે લીધી, અને છેદમાં x, ચાલો હવે આપણે આનું સાદરૂપ આપવું હોય તો આ x અહીંયા ગુણાકારમાં આવે, વર્ગમૂળ 3x થઈ જાય,
1.6 + 1 = 1.7 तो ऊपर थी जाए 1.6 काउंस में वर्गमूल 3 + 1 ना छेद में अहीं 3 थी जाए अहीं 1 थी जाए 3 में 1 जाए तो 2 એટલે x = 1.6 વર્ગમૂળ 3 વત્તા 1 ના છેદ માં 2 અહીંયા ભાગ આલે 0.8 આવે બરાબર અહીંયાથી અહીંયા જવાબ લખું છું ધ્યાન આપજો x = 0.8 વર્ગમૂળ માં 3 વત્તા 1 મીટર આ આપણો ફાઇનલ આન્સર આવ્યો ફરીથી આખો દાખલો સમજાવી દો ધ્યાન આપજો કે ભાઈ એક બેઠક આપેલી હતી બેઠકની ઉપર એક પ્રતિમા આપેલી હતી પ્રતિમાનું માપ આપી દીધું 1.6 મીટર પણ બેઠકનું માપ આપણે મેળવવાનું છે તો અહીંયા મેં શું લઈ લીધું બેઠક બરાબર x મીટર ધારી લીધું 45 નો ખૂણો એટલે આ x મળી જાય અહીંયા ગણતરી આપેલી છે મેં હવે મોટા ત્રિકોણનો ઉપયોગ કરી એટલે tan 60 બરાબર સામેની બાજુ AC ના છેદમાં CD જે અહીંયા લખેલું છે હવે AC એટલે શું થાય 1.6 અને x આ બેનો સરવાળો અને છેદમાં CD ની વેલ્યુ x આ x અહીંયા ગુણાકારમાં જશે એટલે વર્ગમૂળ 3x બરાબર 1.6 વત્તા x આ બાજુ એટલે માઇનસ x કોમન કાઢ્યો વર્ગમૂળ 3 ઓછા 1 વધે બરાબર 1.6 આ ભાગાકારમાં ગયું સ્ટેપ કરણી લઈને સાદુરૂપ આપ્યું તો જવાબ આવ્યો 0.6 વર્ગમૂળ 3 વત્તા 1 મીટર આ x આપણે શું ધારેલું હતું બેઠકની ઊંચાઈ જે આપણે મેળવવાની હતી બરાબર આમ બેઠકની ઊંચાઈ આમ બેઠકની ઊંચાઈ કેટલી મળી 0.8 વર્ગમૂળ 3 વત્તા 1 મીટર મળે છે આ દાખલા ક્રમાંક 8 પૂરો થઈ ગયો ઓકે વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ આપ્યા હોય તો એક પછી એક ત્રિકોણનો ઉપયોગ કરવાનો એટલે જવાબ આવી જશે એકદમ સરળ દાખલાઓ છે ખાસ ધ્યાન આપવાની જરૂર રાખજો જ્યારે પણ હું રકમ સમજાવતો આકૃતિ કઈ રીતના ગણતરી કરવી ત્યારે ખાસ ધ્યાન રાખજો અહીંયા એટલે 100% તમને સમજાઈ જશે અને આવડી જશે જોઈ લ્યો